पूजा विद्यालय ऑनलाइन शिक्षण में विद्यार्थी मित्रों आज आप धोरण 12 प्रकरण 9 संवर्ग संयोजनों विषय केटलीक माहिती मेळवाना छे। संवर्ग संयोजनों में समघटकता तो અહીંયા આપણે સમઘટકતા વિશે આગળ પણ સમઘટક વિશે અભ્યાસ કર્યો છે કે જેના અણુસૂત્રો સરખા હોય પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય એવા સંયોજનોને આપણે એકબીજાના સમઘટકો તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે એવું જોવાનું જો રાસાયણિક સૂત્રો સરખા હોય પરંતુ પરમાણુઓની ગોઠવણી ભિન્ન હોય અને પરમાણુની ભિન્ન ગોઠવણને કારણે એમના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળશે અને એને કારણે આપણે અહીંયા આગળ સમઘટકો જોવા મળે છે। તો સમઘટકો અહીંયા આપણે બે પ્રકારના સમઘટકો આપણે અહીં જોવાના છીએ। એક અવકાશ્ય સમઘટકતા અને બીજી બંધારણીય સમઘટકતા। અવકાશ્ય સમઘટકતામાં આપણે પેટા પ્રકાર છે બે, એક ભૌમિતિક સમઘટકતા છે અને બીજી પ્રકાશીય સમઘટકતા છે। એવી રીતે બંધારણીય સમઘટકતાના પાછા પેટા પ્રકાર છે બંધન સમઘટકતા, બીજી છે સંવર્ગ સમઘટકતા, ત્રીજી છે આયનીકરણ સમઘટકતા અને ચોથી છે દ્રાવક મિશ્રણ સમઘટકતા। તો અહીંયા આપણે એક પછી એક આ જે સમઘટકતા છે એનો આપણે અભ્યાસ કરવાના છે। પહેલાં આપણે ભૌમિતિક સમઘટકતાની ચર્ચા કરીશું અને એને સમજીશું। તો ભૌમિતિક સમઘટકતામાં તમે સંકીર્ણ જે આકૃતિ જુઓ છો એ સંકીર્ણમાં તમે જોઈ શકો છો કે એ જે ઉદાહરણ છે આપણું PTNH3CL2 એ ઉદાહરણમાં સવર્ગાંક 4 છે। એવી જ રીતે નીચે બીજું એક સંકીર્ણ સંયોજન લખ્યું છે CONH3CL2। આપણે જોઈ શકીએ છીએ અહીંયા સવર્ગાંક 4 એટલે કે આપણું પહેલું સંકીર્ણ હતું જેમાં 4 સવર્ગ સહસંયોજક બંધ બને છે એટલે સવર્ગાંક 4 છે। બીજું સંકીર્ણ છે એમાં સવર્ગાંક 6 છે અને એમાં આપણે ભૌમિતિક સમઘટકતા નિર્માણ થાય છે એ આપણે સમજી શકીએ છીએ। તો જે સમઘટકતાનું બને છે એ શેના કારણે બને છે તો અવકાશમાં જે એમની ગોઠવણ છે એ ગોઠવણમાં તમે જોઈ શકો છો। પહેલું આપણું પ્લેટિનમવાળું ઉદાહરણ છે એમાં જો સરખા લિગેન્ડ એક બાજુ આવેલા હોય તમે જોઈ શકો છો પાસ પાસે આવેલા ટૂંકમાં તો એને આપણે શીશ સમઘટક તરીકે ઓળખીએ છીએ જે આપણને આકૃતિમાં દોરીને આપેલું છે। અને સમાન જે લિગેન્ડ છે એ સામ સામે જોડાયેલા હોય તો એવા સમઘટકને આપણે ટ્રાન્સ સમઘટક તરીકે આપણે ઓળખીએ। તો આ રીતે શીશ અને ટ્રાન્સ સમઘટક જ્યારે સવર્ગાંક 4 હોય ત્યારે એ આપણે પ્લેટિનમના ઉદાહરણથી તમે સમજી શકો છો કે તમે જોઈ શકો શીશ ત્યારે જ કહી શકે જ્યારે CL અથવા NH3 પાસ પાસે હોય તો। એવી જ રીતે સવર્ગાંક 6 હોય ત્યારે સવર્ગાંક 6 હોય ત્યારે તમે આગળ જોઈ શકો છો આપણું બંધારણ છે એ બંધારણમાં શીશ ક્યારે કહેવાય અને ટ્રાન્સ ક્યારે કહેવાય તો અષ્ટફલકીય બંધારણ છે એમાં શીશ જ્યારે આપણું જે લિગેન્ડ છે સમાન લિગેન્ડ એ પાસ પાસે હોય ત્યારે આપણે એને શીશ સમઘટક તરીકે ઓળખીએ છીએ અને સામ સામે હોય એટલે એકબીજાથી શક કેટલા દૂર હોય ત્યારે આપણે એને ટ્રાન્સ સમઘટક તરીકે આપણે ઓળખીએ છીએ। તો કોબાલ્ટના ઉદાહરણથી તમે જોઈ શકો છો આપણે CLને ધ્યાનમાં રાખીશું તો તમે જો CL જ્યારે પાસ પાસે છે એટલે ખાસ યાદ રાખીએ કે જ્યારે સવર્ગાંક 6 હોય ત્યારે જે લિગેન 2 છે એની મદદથી મતલબ
जे लिगेंड की संख्या बे छे एनी मदद थी आपणे सीस अने ट्रांस एवं नक्की करी शकीए छीए। अहीं आपणे एनुं बंधारण जोई शकीए छे। बीजा एक उदाहरण आपणे आपणे छे सीओ सी एल टू ए एन ट्वाइस, એમાં પણ સીસ અને ટ્રાન્સ સમઘટકો, જ્યારે સીએલ પાસ પાસે હોય ત્યારે સીસ કહેવાય, સીએલ સામ સામે હોય ત્યારે આપણે એને ટ્રાન્સ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા વિશેષતા એવી છે કે દ્વિદંતી લિગેન છે, અને દ્વિદંતી લિગેન કેટલા હોય? ચાર સવર્ગ આંક માટે બે, માટે અહીંયા આપણી જે સમઘટકતા છે એમાં ધાતુ સાથે બે પ્રકારના લિગેન છે, પણ બંને લિગેન કેવા છે? બે બે। પણ બીજું જે લિગેન છે ઈએન એ દ્વિદંતી લિગેન છે, તો એટલા માટે અહીંયા સમઘટક માટે એને લખ્યું છે કે એમ એક્સ ટુ એલ ડેસ એલ ટુ, એ દ્વિદંતી લિગેન છે માટે એવી રીતે લખ્યું છે। એવી જ રીતે જ્યારે બે પ્રકારના લિગેન હોય અને આપણી આ અષ્ટપલકીય રચનામાં લિગેનની સંખ્યા ત્રણ ત્રણ હોય ત્યારે કેવા પ્રકારનું બંધારણ રચાય એ અહીં આગળ આકૃતિમાં દર્શાવ્યું છે। એના માટે બે સમઘટકોની રચના થાય છે। તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે અહીંયા ઉદાહરણમાં કોબાલ્ટ એનએચ થ્રી થ્રી એનઓ ટુ થ્રી એ બંનેનું બંધારણ અહીં આગળ આપણને આપ્યું છે, અને એ બંધારણમાં તમે જોઈ શકો છો કે ફેસિયલ અને મેરિડિયોનલ એવા બે સમઘટકો છે। ફેસિયલને શોર્ટ ફોર્મમાં ફેસ લખ્યું છે, મેરિડિયોનલને શોર્ટ ફોર્મમાં મર એવું લખ્યું છે। તો ખાસ યાદ રાખવાનું કે ફેસિયલની નિર્માણ ક્યારે થશે, તો તમે જોઈ શકો છો કે વચ્ચે આપણને જે ચોક્કસ રંગનું એક સમતલ દોરેલું છે બરાબર વચ્ચે, જેમાં બે એનએચ થ્રી છે અને બે એનઓ ટુ છે, એટલે જ્યારે સમાન લિગેન્ડમાં સમાન જે લિગેન્ડ છે, ત્રણ સમાન લિગેન્ડ હોય એ પૈકીના બે સમતલમાં આવેલા હોય અને એક સમતલમાં આવેલો ન હોય, એટલે ક્યાં હોય તો તમે જોઈ શકો છો જે વર્ટિકલ રીતે ગોઠવાયેલા છે બંને બંધ ત્યાં આગળ ગોઠવાયેલો હોય। તો કહેવાનો મતલબ છે કે સમતલમાં બે સમાન લિગેન્ડ હોય અને એક લિગેન્ડ એ સમતલની બહાર હોય ત્યારે એવા પ્રકારની ગોઠવણને આપણે ફેસિયલ અથવા તો ફેસ પ્રકારનો સમઘટક તરીકે ઓળખીશું। અને જો ત્રણે ત્રણ સમાન જે લિગેન્ડ છે એ સમતલમાં જ આવેલા હોય, તમે બાજુના આકૃતિમાં જોઈ શકો એનો ટુ તમે જુઓ એક જ સમતલમાં આવેલા છે, તો એને આપણે મેરિડિયોનલ અથવા મર એમ સમઘટક તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ રીતે આપણે આપણા જે ભૌમિતિક સમઘટકો છે એને આપણે આ રીતે સમજી શકીએ છીએ। પ્રકાશીય સમઘટકો, હવે પ્રકાશીય સમઘટકોને આગળ પણ આપણે અભ્યાસ કર્યો છે કે પ્રકાશીય સમઘટકો અહીં આગળ આપણે આપ્યા છે, એમાં ડેક્સ્ટો અને લીઓ સમઘટક આપણે પોલેરોમીટર નામના સાધનથી નક્કી કરી શકીએ છીએ। તો અહીંયા એ પણ આગળ આપણે ભણી ગયા છીએ એટલે ફરી આપણે રિપીટ નહીં કરીએ, પણ તમે જોઈ શકો છો કે પ્રકાશ ક્રિયાશીલ ક્યારે હોય, તો તમે જો બંને સમઘટકો એકબીજાના પ્રતિબિંબ જેવા લાગતા હોય, તમે અહીં આગળ જોઈ શકો છો કે આપણે કોબાલ્ટ ઈએન થ્રી થ્રી પ્લસ આપણું જે સંકીર્ણ છે એના બંને બંધારણ દોરેલા છે। તમે એક બંધારણને બીજા ઉપર ઉઠાવીને ગોઠવવા જશો, દાખલા તરીકે આપણું જે ડેક્સ્ટો સમઘટક છે એને ઉઠાવીને તમે લીવો ઉપર ગોઠવવા જશો તો બંધ બેસતું આવશે નહીં, અને માટે અહીંયા આપણે જે સમઘટકો છે એ એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે એવું કહી શકાય। એવી જ રીતે નીચે પણ વચ્ચે અરીસો દર્શાવ્યો છે અને બંને એકબીજાના પ્રતિબિંબ જેવા લાગે છે, પણ તમે એક સમઘટક કોઈપણને તમે ઉઠાવી શકો છો બંનેમાંથી, ડેક્સ્ટ્રોને ઉઠાવીને લીવો ઉપર મૂકશો, લીવોને ઉઠાવીને ડેક્સ્ટ્રો ઉપર મૂકશો તો એ બંધ બેસતા આવશે નહીં, તો એવા સમઘટકોને આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો તરીકે આપણે ઓળખીએ છીએ। તો અહીંયા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જે ડેક્સ્ટો અને લીવો વડે આપણે નક્કી કરી શકીએ છીએ, અને એ પોલેરોમીટરના નામના સાધનથી જ આપણે પ્રાયોગિક રીતે નક્કી કરી શકીએ છીએ। અહીંયા આગળ આપણને આકૃતિમાં જે દોર્યા છે એ સમઘટકો એકબીજાના પ્રતિબિંબ છે
અને એ અધ્યારોપણીય નથી, એકબીજા પર મત બેસતા નથી આવતા, માટે આપણે એને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બંધારણીય સમઘટકોમાં આપણે બંધન સમઘટકતા જોવાના છે. બંધન સમઘટકતામાં કેટલાક લિગેન્ડ નહીં લખ્યું જુઓ, બંધન સમઘટકતામાં એમિડેન્ટેટ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનો, કેટલાક સવર્ગ સંયોજનોમાં સવર્ગ લિગેન્ડ એવા છે કે જે જુદા જુદા પરમાણુથી સંક્રાંતિ ધાતુ સાથે જોડાય છે. ઉદાહરણ તરીકે થાયોસાયનેટ જો NCS- લિગેન્ડ જ્યારે સંકીર્ણમાં જોડાય ત્યારે એ ધાતુ સાથે એનથી પણ જોડાય અને એસથી પણ જોડાઈ શકે છે. એવી રીતે NO2 પણ છે, એમાં ક્યારેક એ ઓક્સિજન સાથે ઓક્સિજનથી જોડાશે અને ક્યારેક નાઇટ્રોજનથી જોડાશે. તો અહીંયા જોર્ગેનસન નામનો જે વૈજ્ઞાનિક છે એને આ સંકીર્ણ શોધાય છે, જેમાં લિગેન્ડ એક જ છે પણ એ જુદા જુદા પરમાણુથી સંક્રાંતિ ધાતુ સાથે જોડાય છે. તો અહીંયા આપણું એક સંકીર્ણ આપ્યું છે CONH3 5 NO2 Cl2. આ સંકીર્ણ જ્યારે લાલ સ્વરૂપનું હોય ત્યારે નાઇટ્રાઇટ લિગેન જે ઓક્સિજન દ્વારા ધાતુ સાથે બંધ બનાવે છે, અને પીળા સ્વરૂપનો હોય ત્યારે નાઇટ્રેટ લિગેન એ નાઇટ્રોજન દ્વારા ધાતુ સાથે બંધ બનાવેલ હોય છે. એટલે તમે જુઓ સંકીર્ણ એક જ છે, બંનેના રંગ એના ગુણધર્મો બદલાશે, તેના કારણે એ જે પરમાણુ જોડાય છે ધાતુ સાથે એના કારણે. ત્યાર પછી સવર્ગ સમઘટકતા, આ પ્રકારના સમઘટકોમાં સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધનવિદભારિત અને ઋણવિદભારિત સ્પીસીઝ વચ્ચે ફેરબદલી થશે. તો અહીંયા આપણે આ જે સંકીર્ણ છે અંદર જે ઉદાહરણમાં આપ્યું છે એમાં તમે જો CONH3 6 CrCN6 એનું સવર્ગ સમઘટક નીચે લખી જુઓ CrNH3 6 COCN6. શું થયું? તો ધાતુ સાથે જે લિગેન્ડ છે એ ફેરબદલી થશે. ઉપરના સંકીર્ણમાં જે કોબાલ્ટ સાથે જોડાયા છે એ નીચેના સંકીર્ણમાં ક્રોમિયમ સાથે જોડાયેલા છે, જેને આપણે સવર્ગ સમઘટકતા તરીકે આપણે ઓળખીએ છીએ. આયનીકરણ સમઘટકતા, આયનીકરણ સમઘટકતામાં આપણે જોઈએ તો એમના જે લિગેન્ડ છે તો એ લિગેન્ડ બંનેમાં સરખા જ છે. મતલબ આપણે જોઈએ તો આપણને એવું લાગે છે કે અહીંયા જે આયનો છે જે તટસ્થ અણુઓ છે સરખા છે, પણ જ્યારે એમનું આયનીકરણ કરવામાં આવે ત્યારે મળતા આયનો જુદા હોય છે. તો લખ્યું આ પ્રકારના સમઘટકો ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય છે અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે. તો અહીંયા આપણને બે ઉદાહરણ આપે જુઓ CONH3 5 SO4 Br, બીજું સંકીર્ણ છે CONH3 5 Br SO4. તો તમે જુઓ બંનેમાં NH3 પણ છે, ત્યાં પણ NH3 પણ છે, Br પણ છે, Br પણ છે, SO4 પણ છે, SO4 પણ છે. પણ તમે પહેલું સંકીર્ણ જે છે CONH3 5 SO4 Br એને જ્યારે આયનીકરણ કરશો ત્યારે આપણું સંકીર્ણ ધન આયન મળશે અને સાથે Br- મળશે આયનીકરણથી. જ્યારે બીજું આપણું જે લિગેન્ડ સંકીર્ણ છે CONH3 5 Br SO4 એને જ્યારે આપણે આયનીકરણ કરીશું ત્યારે આપણને સંકીર્ણ ધન આયન મળશે અને SO4 2- એવું ઋણ આયન મળશે. એટલે તમે જુઓ આયનો બદલાઈ જશે. તો એવા સમઘટકોને આપણે આયનીકરણ સમઘટકતા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી દ્રાવક મિશ્રણ સમઘટકતા, તો દ્રાવણ મિશ્રણ આ એક પ્રકારની આયનીય સમઘટકતા જ છે. સમજો પાણી દ્રાવક તે સમાવિષ્ટ હોય તો આ પ્રકારની સમઘટક જલયોજિત સમઘટકતા કહે છે. આયનીકરણ સમઘટકતા જેવી જ છે. દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લિટિસમાં દ્રાવકના અણુઓ સીધા ધાતુ આયન સાથે બંધિત છે અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર છે. તેના આધારે અલગ પડે. તમે જોઈ શકો છો આપણું ઉદાહરણ આગળ આપ્યું છે, જો CrH2 6 Cl જે જાંબલી રંગનો છે, પણ એનું બીજું સમઘટક છે CrH2 5 Cl Cl2H2. તમે જુઓ બંનેમાં એકમાં પાણી બહાર છે જેને આપણે દૂર કરી શકીએ છીએ, એકમાં પાણી લિગેન્ડ સ્વરૂપે જાંબલી રંગ છે ને એમાં આપણે લિગેન્ડ સ્વરૂપે પાણી છે, દૂર થઈ શકતું નથી. બીજામાં પાણી બહાર છે એ દૂર થઈ શકે પણ એનો રંગ કેવો છે? ભૂખરો લીલો. તો આ રીતે આપણે બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પાણી આ રીતે
અલગ થઈ શકે એવી રીતે અથવા લિગેન્ડ હોય એવી રીતે જોડાયેલું હોય ત્યારે આવા પ્રકારની સમગડકતા નિર્માણ થઈ શકે છે. ત્યાર પછી સવક સંયોજનોમાં બંધન, તો એ આપણે હમણાં જે થિયરી જોવાના છે, વીબી થિયરી, સીએફટી થિયરી, એના વિશેની ચર્ચા છે, તો એ આપણે તમે વાંચી લેશો. ત્યાર પછી સંયોજકતા બંધન સિદ્ધાંત. સંયોજકતા બંધન સિદ્ધાંતમાં આપણે અહીંયા આગળ જોઈએ છીએ પ્રમાણે કે આપણા જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં ધાતુ પરમાણુ અથવા આયન લિગેનની અસર હેઠળ તેમની જે કક્ષકો છે એના ઉપયોગથી સંકરણ થાય છે. ચોક્કસ પ્રકારના સંકરણથી ચોક્કસ પ્રકારનો આકારનું નિર્માણ થાય. તમે જો કે જો એસપી થ્રી સંકરણ થાય તો સમચતુષ્ફલક આકાર હોય, સવર્ગાંક ચાર હોય, સવર્ગાંક ચાર હોય તો ફરી પાછું બીજું સંકરણ છે ડીએસપી ટુ, ત્યારે સમતલ્ય ચોરસ આકાર હોય. જો સવર્ગાંક પાંચ હોય તો એસપી થ્રી ડી પ્રકારનું સંકરણ, ત્રિકોણીય પિરામિડલ પ્રકારનું બંધારણ ધરાવશે. એ જ રીતે સવર્ગાંક છ હોય તો એસપી થ્રી ડી ટુ અષ્ટફલકીય આકાર ધરાવશે. બીજું પણ સવર્ગાંક છવાળું છે, ડી ટુ એસપી થ્રી અષ્ટફલકીય આકાર ધરાવશે. તો અહીંયા આપણે જુદા જુદા આકાર અને સંકરણ કેવી રીતે થાય છે આપણે સમજવાના છે. તમે અહીં આગળ આપણે ઉદાહરણ આપ્યું છે જેમાં કોબાલ એનએચ થ્રી સિક્સ થ્રી પ્લસ, કોબાલ થ્રી પ્લસની ઇલેક્ટ્રોન નામ આપણે જોઈ શકીએ છીએ તમે કે એની ડી કક્ષકમાં આપણે છ ઇલેક્ટ્રોન ભરેલા છે. ફોર એસ ખાલી છે ને ફોર પી ખાલી છે. તમે નીચે જોઈ શકો સંકીર્ણમાં આપણે છ એન એસ થ્રી, એન એસ થ્રીના છ લિગેન, કારણ કે લિગેન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે લિગેનને ગોઠવવાના છે, લિગેન ગોઠવવા માટે એન એસ થ્રી પ્રબળ લિગેન્ડ હોવાથી આપણા જે ડી કક્ષકના જે છ ઇલેક્ટ્રોન છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે છ ઇલેક્ટ્રોન પૈકી એક યુગ્મ છે અને બાકીના ચાર અયુગ્મિત છે. પણ પ્રબળ લિગેન્ડ જે એમોનિયા છે એની અસરને કારણે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ થશે. અને નીચેની તમે જોઈ શકો છો કે જ્યારે યુગ્મીકરણ થશે ત્યારે ડી કક્ષક ત્રણ યુગ્મીકરણમાં ભરી જશે, બાકીની બે ડી કક્ષક, એક એસ કક્ષક અને ચાર પી કક્ષક, એમ ટોટલ છ કક્ષકો સંમિશ્રણ થઈ અને તમે ડી ટુ એસપી થ્રી પ્રકારની સંકૃત કક્ષક એટલે કે સંકર કક્ષકો આપણને મળશે. આ રીતે છ સંકર કક્ષક કેવી રીતે બની, તો ખાલી બે ડી કક્ષક, એક ફોર એસ કક્ષક અને ત્રણ ફોર પી કક્ષકના સંમિશ્રણથી આપણને આ છ કક્ષકો મળે છે, જેમાં એમોનિયા પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને આ પ્રકારનું સંકીર્ણ બનાવે છે. અને સંકીર્ણની તમે ઇલેક્ટ્રોનના જોશો તો થ્રી ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, એની જે ડી ટુ એસપીથી સંકર કક્ષક છે એમાં લિગેન ગોઠવાયેલા છે, અને આ થ્રી ડી કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી માટે તે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. તો આ રીતે આપણે પ્રતિચુંબકીય ગુણ અને એની ચુંબકીય ચાક માત્રા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે ગણી શકીએ. પણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એની ચુંબકીય ચાક માત્રા શૂન્ય થઈ જશે, માટે એનું ભ્રમણ કેવું હોય, નીચું ભ્રમણ ધરાવે છે. ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે જેમાં સીઓ એફ સિક્સ થ્રી માઇનસ એ આપણું સંકીર્ણ છે. કોબાલ્ટમાં ફરી આપણે કીધું એમ કોબાલ્ટ થ્રી પ્લસમાં છ ઇલેક્ટ્રોન છે થ્રી ડી કક્ષકમાં, પણ અહીંયા ફ્લોરાઇડ એ આપણું લિગેન્ડ છે જે નિર્બળ લિગેન્ડ છે, એટલે આપણે જે ડી કક્ષક છે એમાં યુગ્મીકરણ થઈ અને ત્રણ કક્ષકોમાં, જેમ પહેલાંમાં આપણે આગળના સંકીર્ણમાં જોયું એમ કે બધા ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થઈને ત્રણ ડી કક્ષકો ભરી દેશે, એવું અહીં થશે નહીં. અહીં જે રીતે છે એમ અયુગ્મિત રહેશે. ને હવે આપણે બાકી છ કક્ષકો ભેગી કરવાની છે, તો આપણે જોઈએ એક ફોર એસ લઈશું, ત્રણ ફોર પી લઈશું અને બે ફોર ડી લઈશું. તો અહીંયા આપણી જે પ્રક્રિયા છે એમાં તમે જોઈ શકો છો કે સંકરણ થાય ત્યારે એક ફોર એસ, ત્રણ ફોર પી અને બે ફોર ડીથી આપણું જે સંકરણ થાય છે એ સંકરણમાં રહેલી સંકૃત કક્ષકો એનું નામ થશે એસપી થ્રી ડી ટુ. ડી પાછળ જશે કારણ કે આપણે ફોર ડી લીધી છે. અને એ જે એસપી થ્રી ડી ટુ છે એમાં પેલા ફ્લોરાઇડ જે આયન છે એના છ અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં દાખલ થઈ અને સંકીર્ણનું નિર્માણ કરે છે. અને એવા સમયે તમે જોઈ શકો છો કે આપણી પાસે સીયુ એફ સિક્સ થ્રી માઇનસમાં ચાર ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તમે ડી કક્ષ થ્રી ડી કક્ષક જુઓ, ચાર ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને માટે એ અનુચુંબકીય ગુણ ધરાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે
અનુચુંબકીય ગુણ ધરાવે છે, તો એ આપણે અહીંયા આગળ એનાથી સમજી શકીએ છીએ. એવી રીતે NiCl ફોર ટુ માઇનસ, આ સંકીર્ણમાં નિકલ ટુ પ્લસની ઇલેક્ટ્રોન રચનામાં તમે જોઈ શકો છો 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે 3D કક્ષકમાં. ક્લોરાઇડ જે પ્રબળ લિગેન્ડ નથી, પ્રબળ ન હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થશે નહીં, જેમ છે એમના એમ એ ઇલેક્ટ્રોન રાખવાના છે. અને હવે આપણે ચાર કક્ષકો ખાલી જોઈએ છે, એટલે આપણે એક 4s લઈશું અને 3 4p લઈશું, એટલે આ મિશ્રણ થઈ અને આપણને 4 sp3 સંકૃત કક્ષકો મળશે, અને જેમાં સીએલ માઇનસના ઇલેક્ટ્રોન યુગમાં દાન કરી અને સીએલ માઇનસ જોડાશે ત્યારે આપણું સંકીર્ણ બને છે. ત્યારે 3D કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને માટે એ અનુચુંબકીય ગુણ ધરાવે છે. તો આ રીતે આપણે અનુચુંબકીય પ્રતિચુંબકીય છે કયું સંકરણ ધરાવે છે આપણે નક્કી કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ જોવાના છે, NiCl CN ફોર ટુ માઇનસ. હા, CL અંદર જે લખ્યું છે ને એમાં ખોટું છે, જે આગળ લખ્યું છે CL નથી CN છે, તમે પાછળ જો CN લખેલું છે. અહીંયા CN એ પ્રબળ લિગેન્ડ છે, એટલે જેટલા 8 ઇલેક્ટ્રોન છે ને યુગ્મીકરણ થશે અને 4D કક્ષકો વપરાઈ જશે. 4D કક્ષકો વપરાય એટલે 1D કક્ષક આપણે મળશે, એટલે એક 3D, એક 4S અને 2 4P કક્ષકો ભેગી થઈ અને આપણે 4 DSP2 સંકૃત કક્ષકો મળશે, જેમાં CN માઇનસના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને આપણે NiCN ફોર ટુ માઇનસ સંકીર્ણ બનાવીશું. અને એ સંકીર્ણ રચના તમે જોઈ શકો છો, આગળ લખ્યું છે ને NiCl ફોર ટુ માઇનસ નીચું ભ્રમણ સંકીર્ણ, એ CLની જગ્યાએ CN વાંચજો, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને તમે જોઈ શકો છો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, માટે આપણું આ જે સંકીર્ણ છે એ પ્રતિચુંબકીય છે અને નીચું ભ્રમણ એટલે કે એમાં ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણની આપણે ચર્ચા કરીએ. તો ચુંબકીય ગુણ માટે આપણે આગળ પણ કીધું છે એમ કે સવર્ગ સંયોજન ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ગ્રહણશીલતાના પ્રયોગ દ્વારા માપી શકાય છે. અને અહીંયા આપણે જ્યારે ચુંબકીય ગુણની ચર્ચા કરીએ ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એના કારણે આપણે ચુંબકીય ગુણ નક્કી કરી શકીએ છીએ. તો સંક્રાંતિ ધાતુ તત્વના આ ચુંબકીય ગુણ માટે દાખલા કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી કોઈ તકલીફ હોતી નથી, 3 ઇલેક્ટ્રોન હોય તો આપણે એવું કહી શકીએ કે આપણા જે 3 ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત રીતે ગોઠવાઈ શકે. તો ડી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો જેવા કે Ti3+, V3+, Cr3+ જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકરણ કરવા માટે 4s અને 4p કક્ષકો સહિતની 2 ખાલી ડી કક્ષકો પ્રાપ્ત છે. અને આમ આવા જે આયનો તેમાં સવર્ગ સ્પેસીની ચુંબકીય વર્તણૂક સરખી છે, એટલે ઇલેક્ટ્રોન અયુગ્મિત આપણને મળશે. પણ 3 કરતાં વધારે ડી ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં 3D કક્ષકમાં જરૂરી યુગ્મ સીધે સીધું મળી રહેતું નથી, એટલે આપણે 3 કરતાં વધારે એટલે 4 ઇલેક્ટ્રોન, તમે જુઓ Cr2+ 4 ઇલેક્ટ્રોન, Mn3+ અને બંનેમાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે Mn2+ Fe3+ 5 ઇલેક્ટ્રોન છે. હવે આના કિસ્સામાં ખાલી ડી કક્ષકોમાં એક જોડ માત્ર 3D કક્ષકોના ઇલેક્ટ્રોન યુગ્મીકરણથી પ્રાપ્ત થાય છે, એટલે યુગ્મીકરણ થાય. દાખલા 4 કક્ષકોનો આપણે 4 ઇલેક્ટ્રોન છે અને એનું આપણે યુગ્મીકરણ કરીએ તો યુગ્મીકરણ થશે ત્યારે આપણે એમાં જોઈ શકીએ છીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ડી કક્ષકોની એક જોડ માત્ર ડી કક્ષકોના ઇલેક્ટ્રોન યુગ્મીકરણથી પ્રાપ્ત થાય છે ને, તેથી અનુક્રમે આપણને 2, 1 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે. તો ડી 4 હોય ત્યારે આપણને 2 ઇલેક્ટ્રોન મળશે હે ને, 1નું યુગ્મીકરણ થઈ જશે. ડી 5 હશે ત્યારે આપણને 1 મળશે, કારણ કે એમાં 2નું યુગ્મીકરણ થશે, કારણ કે 3 કક્ષકો આપણે એકચ્યુઅલી 2 ડી કક્ષક ખાલી જોઈએ છે. એટલે યુગ્મીકરણ કરો તમે ડી 4નું, તમે જ્યારે લખશો કોષ્ટકમાં તો સમજાશે, ડી 4નું યુગ્મીકરણ કરો એટલે 1ને યુગ્મીકરણ કરવા મોકલી દેવું પડે, એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે. એવી રીતે ડી 5 હોય ત્યારે
त्यारे एक इलेक्ट्रॉन अयुग्मित रहेशे। डी सिक्स होय त्यारे एक पण इलेक्ट्रॉन अयुग्मित रहेशे नहीं, कारण के छय छय इलेक्ट्रॉन त्रण कक्षा में भराई जशे एटले युग्म थशे, एटले खाली कक्षकों केटली रहेशे बे, आपणे बे खाली कक्षकों जोईए छे माटे। अने आ रीते आपणे अयुग्मित इलेक्ट्रॉन मेळवी शकीए छे। तो अहींया आपणा जे महत्तम भ्रमणनी वात करीए छे, त्यारे महत्तम एटले चुंबक चाक मात्रा वधारे। डी सिक्स आयन धरावता सवक संयोजनोमां आपणे महत्तम भ्रमण एटले चुंबकीय माहितीना घणा किस्सामां महत्तम भ्रमण युग्मन खास करीने डी सिक्स आयन धरावता सवक संयोजनो साथे सम्मत थाय छे, परंतु डी फाइव अने डी फोर आयन धरावती स्पीसीज साथे गूंचवाड़ो सर्जाय छे। तो अहींया बे युग्मित इलेक्ट्रॉनी चुंबकीय चाक मात्रा धरावे, एटले कहेवानो मतलब एवो छे कि हमणां ज आपणे जे ऊपर जे संकीर्ण जोया एमां प्रबल लिगेंड अने निर्बल लिगेंड रहेला होय छे। તમે વાંચશો એટલે તમને સમજાશે કે હમણાં જ આપણે આપણું ઉદાહરણ ઉપર જોયું હતું આપણે અહીંયા, તમે કે ધારો કે સીએન હોય ત્યારે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોતા નથી, પણ સીએલ હોય તો આપણને બે ઇલેક્ટ્રોન અયુગ્મિત મળે છે। તો અહીંયા આપણે યાદ રાખીએ કે આ રીતે પ્રબળ લિગેન્ડને કારણે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થઈ જાય છે, અને એને કારણે એમના જે ચુંબકીય ગુણ છે એ બદલાઈ જતો હોય છે। એટલે ચુંબકીય ગુણ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખરી, સાથે સાથે એમાં જોડાયેલા જે લિગેન્ડ છે એ પણ એના માટે જવાબદાર છે। તો આપણે ખાસ યાદ રાખીએ છીએ આ રીતે કે જ્યારે લિગેન્ડ, તો તમે જો અહીં લખ્યું એમ એન સી એન સિક્સ થ્રી માઇનસ, બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાતા ધરાવે છે, જ્યારે એમ એન સી એલ સિક્સ થ્રી માઇનસ એ ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોનની અનુચુંબકીય ચાકમાત્રા ધરાવે છે। તો એવી રીતે જુદા જુદા ઉદાહરણ આપ્યા છે, એમાં તમે જોઈ શકો છો કે આ રીતે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ઉપર આપણા લિગેન્ડની પણ અસર થતી હોય છે। તો ખાસ યાદ રાખીશું કે ચુંબકીય ચાક માત્રા એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે છે, અને એના ઉપર આ લિગેન્ડની પ્રબળતાની પણ અસર થતી હોય છે।